આજે પ્રોગ્રામ છે કલ્ચર એટલે એની સંસ્કૃતિ કહેવામાં આવે છે. સવારમાં સંસ્કૃતિ એટલે શું? માણસ આપણામાં જે વસ્તુ છે આદિવાસીની અંદર, સવારમાં ઉઠે એટલે બા હોય તો બા રોમ રોમ, બહુ હોય તો જોવારા જોવાર કરે, હા આઈ આવી બાઈ આવી. આપણે મળીએ સવારમાં ઉઠીને કે અત્યારે આ મળીએ તો પહેલવેલા મળીએ તો દિવસમાં રોમ રોમ કરીએ છીએ, બરાબર. અને જ્યારે પણ બારમું હોય કે કોઈ પણ હોય ત્યારે સવારે ઉઠી અને રોમ રોમ કરીએ છીએ. તેવી જ રીતે લોકાઈની અંદર બધા રોમ રોમ કરીએ છીએ. આ એક આપણી સંસ્કૃતિ છે. બીજા લોકો હાથ મિલાવે, આવજો જે જે ફલનું ઢેકરું, ત્યારે આપણે ત્યાં આ હું બધે ફરું છું. એ તો પેલી વહુ હોય તો બાપજી જોવારા, કાકા આવો, ભાઈ આવો, અમાર ભત્રીજી હતા કાકા આવો. આ વસ્તુ છે, એ સંસ્કૃતિ છે આપણી, સમજાને. વડીલને પગે લાગવું, વડીલને યાદ કરવા, આ બધી એક એક સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિ બીજા સમાજમાં નથી. આઈને આઈ આવો એમ બોલતે નહીં આવડતું. વહુને વહુ, દીકરા દીકરા કે ભાઈ કે દેવર કે જે કે જમાઈ આવો, દીકરા આવો એમ કહે છે. આપણે ત્યાં દીકરાને, બે દીકરો પોતાના દીકરાને પણ દીકરા આવો એમ કહે છે અને જમાઈને પણ દીકરા કહે છે. એટલે આ બધી વસ્તુ છે, એ સંસ્કૃતિ છે. આવી આવી ઘણી વસ્તુઓ છે જે આપણાની અંદર છે, એ બીજા લોકોની અંદર નથી. આ તો એક જ દાખલો આપું છું. એવા બધા રિવાજોમાં બધે બધે આ એક એક જાળવી રહેલી છે અને એ માનવ માટે બહુ સારી છે. એકબીજાને એક માણસ મળે, બીજો મળે અને ભગવાનને યાદ કરીને રામ રામ, હમે રામ તુમે રામ સબમે રામ. ભગવાન કોઈ જગ્યાએ નથી, આપણે જ ભગવાન છીએ. એકબીજાને મદદ કરશે. છોકરું જન્મે છે ત્યારે માહી આવે, કાકી આવે, મમ્મી આવે, બધું આવી જાય કે નહીં આવતું? હે, થાળી વાગી જાય, પેલું વાગી જાય, કોરિયું આવી જાય, હાથું આવી જાય, ગોળ આવે, ઘી આવે. આ બધી સંસ્કૃતિ છે આપણી. આ બધું તો ઘણું છે, બહુ સારું છે. એકબીજાના મદદથી કામ થઈ જાય છે, એ આપણી સંસ્કૃતિ છે અને એ બીજાની એક છે. એટલે ભગવાન અહીં છે, આપણે અહીં છીએ, એકબીજાને એ છે આખી. એટલે આ સંસ્કૃતિ જળવાઈ રહેલી છે, જળવાય છે અને થાય છે. હવે આજનો જે પ્રોગ્રામ છે કેવો છે? આજનો પ્રોગ્રામ છે ગાયન વાદન ને નૃત્ય, ગાયન ને વાદન નૃત્ય. ખબર પડ્યો? મારતો મેળે જાવું સેલ રાજુડી નો ઝોલો લાગો મારતો મેળે, અરે હું પહેરીને જાય રે સેલ રાજુડી નો ઝોલો લાગો, અરે પાપી વાળો કાગરો સેલ તે પી લઈને જાય રે સેલ રાજુડી નો ઝોલો લાગો. ગાયન વાદન અને નૃત્ય, સંગીતનો હું 4 વર્ષ ભણ્યો છું છતાં હું એ સંગીત જાણી શક્યો નથી. એ શાસ્ત્રીય સંગીત, આ જે ફિલ્મોની અંદર ગાય નાચે એવું શાસ્ત્રીય સંગીત હશે. સારે ગમ પદે નિશા સાની ધપ મગર રેસા સા સા ધપ ઘરે રેસા. દાખલા તરીકે ગાય સરગમ ગીતે, કોયલિયા બોલે અંબુવાડારો પર ઋત બસંત કી તેત સંદેશવા, કોયલિયા બોલે અંબુવા. આ બધું શાસ્ત્રીય સંગીત હોય છે, શાસ્ત્રીય. પણ આદિવાસીની અંદર એ શાસ્ત્રીય સંગીત શીખવા માટે, ઢોલક શીખવા માટે, ગરબો શીખવા માટે ભાઈને તો ખબર છે, 3-3, 4-4 મહિના, 5-5 વર્ષે, 10-10 વર્ષ શીખે ત્યારે શીખી રહે છે. ત્યારે આપણે લોકોને ઢોલ વાગે કે ડીજી વાગે એટલે ઓટોમેટિક નાસવા મળે ને સંગીત નાસવા મળે. એટલે આપણું જે સંગીત છે સહજ ને સ્વાભાવિક છે. કોઈ જગ્યાએ તાલીમ લેવા નહીં જવું પડતું. દબુરો વગાડવાની તાલીમ નથી, વોંસલી વગાડવાની તાલીમ નથી, ગોરાઈએ હીરે વાળી દોરો ગોરાયું ભૂમકે છે તાલીમ લેતા નથી. એ સહજ ને સ્વાભાવિક છે, એ સંસ્કૃતિ છે. ગાયન વાદન ને નૃત્ય, આ 3 વસ્તુ ભેગી થાય છે એ થાય છે. અને અહીં તો તમારા ગામની અંદર ઇન્ટરનેશનલ માણસ કે આવા ગરબા ગવડાવે, ગીતો ગવડાવે. હવે તો પછી લગ્નમાં પાછા ગરબા કરે, અરે લગ્નમાં તો બધી બધો લગ્નનો ગીતો ગાય, એમાં પાછા ગરબા કરે છે. અને એ બધી વસ્તુ સ્થિતિ જળવાઈ રહે. અને ગાયન વાદન, જો ઘંટી ડલતી ડલતી ગાય છે, મંત્ર કરવો હોય તો એ ગીણ ગાય, ગુણ ગુણ કરતી ગાય, એકનું સંયુક્ત જાતું હોય તો ગાય, નિશાળમાં પ્રાર્થના કરાવે. એટલે ગાયન જરૂરી છે. માણસ ગાડો ગાડો બોલે ને તો ગાડો થઈ જાય, ગાડો થઈ જાય, સમજા ને.
એટલે બોલજો હાવ હાથે બોલજો, પેલા હાથે નહીં મેઢી હે ને તો ગોણી થઈ જાય. એટલે આ ગાવાનું, બોલવાનું, નાચવાનું આ જીવનમાં બહુ મહત્વ છે. તમે ગાવો નાચો ને ડીજીમાં ગાવો ના ગાવો ને એટલે બધું ભૂલી જાઓ, દુઃખે ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ. એક વસ્તુ છે કે રો એ વખતે દીપ ભૂલી જવાય, પણ ગાયન વાદન જે નૃત્ય જો થશે બધા આનંદમાં હશે. અત્યારે કેવો નાચવાનો શું છે, એટલે ગાયન વાદન ને નૃત્ય છે એ બહુ મોટી કળા છે, સહજ અને સ્વાભાવિક છે. એના માટે કોઈ તાલીમ લેવાની જરૂર નથી. એટલે આવી બધી આ સંસ્કૃતિ છે, એના માટેનો જે ભાઈએ પ્રોગ્રામ રાખ્યો છે, બીજો છે, બજે દેખાય છે, અને એ જે છે એના માટે જે રાખ્યું છે, અને આ તમારો પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામ વર્ષો સુધી દેખાશે. આ જે કરી રહ્યા છે અહીં પ્રોગ્રામ, એ વર્ષો સુધી દેખાશે. અને એ આપણા છોકરા જોશે ત્યારે કહેશે કે આ લોકો આવી રીતે નાચતા હતા, ગાતા હતા. એક વખત આ સંસ્કૃતિ જગદીશભાઈએ કીધું એમ ભૂસાઈ જવાની છે, કારણ કે બધો ઢોલ આવડવાના નથી, બધા ઘૂઘરા પહેરતા નહીં, કોમ્બિયા પહેરવા વાળી જતી રહી, ઘાઘરા પહેરવા વાળી જતી, તો પેન્ટ વાળી આવી ગઈ, હે, એક હાથે નાસવા વાળી આવી ગઈ, ઉપી ઉપી નાસે, આમ ફરતી જાય નાસે, આ બધું ભૂલે છે. પણ આ અત્યારે જે કરી રહ્યા છે એ ટીવીમાં રહેશે, વર્ષો સુધી રહેશે, અને એ લખાશે. એટલે આવા પ્રોગ્રામ જાળવી રાખો, આનંદ કરો અને લહેર કરો, અને ડીજી વગાડી લગન બગનમાં બધા નાચવાનું બધી રાખો. બધી જ નાચે છે, બધું નાચવાનું રાખશે તો તમારું બધું દુઃખ ભૂલી જશો. આટલું જ કહીને વીર મોસ ચાલો. ધન્યવાદ ચરણભાઈ સાહેબ.